હલો મિત્રો, હવે આપણે દાખલા નંબર શીખવાના છીએ 9. ઉદાહરણ 9 છે, જે આપણા માટે ખૂબ જ મહત્વનું છે, આઈએમપી પણ છે અને ઘણીવાર પૂછાઈ ગયેલું પણ છે, બોર્ડમાં પણ છે અને આપણી જે માસિક પરીક્ષા લેવાતી હોય 6 માસિક એમાં પણ આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. તો જોઈ લઈએ શું આપેલું છે. યુસુફ, હારૂન અને કોડાવાલા 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે એવી ખાતરી કોણ આપે છે? યુસુફ અને હારૂન આપે છે. તારીખ 31/3/2016 રોજ પૂરતા વર્ષનો પેઢીનો નફો 1,80,000 હોય તો ભાગીદાર વચ્ચે નફાની ગણતરી કરો. ચલો, ભાગીદારને નફો વેચવાનો છે, પહેલાં નફો વેચી દઈએ એના ભાગ પ્રમાણે. એ લખી નાખ્યું એ ઉપર આપણે નફાની વહેંચણી. પહેલી કોને નફાની વહેંચણી કરવાની છે? તો કે ભાઈ યુસુફ. યુસુફનું પ્રમાણ કેટલું છે? તો કે 3. કુલ પ્રમાણ કેટલું છે? તો કે આનો શું કરી દેવાનો સરવાળો? 3+2 5, 5+1 6. તો ભાઈ કેટલા આવશે? 6 ગુણ્યા, તો કે ગુણ્યા શું લેવાનો હોય આપણે? કુલ નફો, એટલે કેટલા આવશે? 1,80,000. બીજું કોણ છે? હારૂન. હારૂનનો ભાગ કેટલો છે? 2/6 મલ્ટીપ્લાય કેટલા? 1,80,000. સેમ હવે કોનો વાર આવશે? ત્રીજી વ્યક્તિનો. ત્રીજી વ્યક્તિ કોણ છે અહીંયા? તો કે કોડાવાલા. કોડાવાલાનો નફો કેટલો છે? તો કે ભાગ 1 આપ્યો છે, 6/6 કમ્પલસરી. શા માટે? તો કે 6 લખવા પડશે, એની જે કુલ પ્રમાણ છે એટલે. મલ્ટીપ્લાય કેટલા? 1,80,000. આ જે છે એ હંમેશા નફો મલ્ટીપ્લાય આપણે કરવાનો. જોઈ લઈએ બધાનો આન્સર કેટલા આવે છે. પહેલાં યુસુફનો શું છે? યુસુફ માટે 3/6 ગુણ્યા કેટલા કરવાના છે? 1,80,000. કેટલા આવે છે? 90,000. અને લખ નાખીએ આપણે 90,000 બરાબર. હવે બીજું કોણ છે? હારૂન. હારૂનનો ભાગ કેટલો છે? 2/6 × 1,80,000 કેટલો આવે છે? તો કે ભાઈ એપ્રોક્સિમેટલી 60,000 જેવું આવશે. તો અહીંયા આપણે લખી નાખીએ 60,000. સેમ એના પછીનો 1/6 × 1,80,000 એપ્રોક્સિમેટલી કેટલા આવે છે? 30,000 જેવું. તો લખી નાખીએ અહીંયા 30,000. ચાલો, બધાએ નફો વેચી દીધો. હા, તમને કીધું હતું ભાગીદાર વચ્ચે નફાની ગણતરી કરો, આપણે વેચી જ દે. પણ અહીંયા કંઈક હજી એક વસ્તુ કીધેલી છે. શું કીધેલી છે? રિપીટ દાખલો કરી લઈએ. યુસુફ, હારૂન અને કોડાવાલા 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. કોડાવાલાને નફામાંથી 36,000, ખાસ પોઈન્ટ યાદ રાખજો, કોડાવાલાને કેટલો નફો મળવો જોઈએ? 36,000. એવું કોણ ખાતરી આપે છે એને? તો કે બીજા બે ભાગીદારો કોણ છે? યુસુફ અને હારૂન. જો કોડાવાલાને 36,000 નહીં મળે, ખાસ ધ્યાન રાખજો, જો કોડાવાલાને 36,000 અહીંયા નહીં મળે તો એ 36,000માં જેટલા રૂપિયા ઘટશે એ રૂપિયા કોણ આપશે એને? યુસુફ અને હારૂન. શા માટે યુસુફ અને હારૂન આપશે? તો કે ખાતરી કોને આપી છે? તો કે બંને ભાગીદાર હોય તો પૈસા પણ કોણ આપશે? બંને ભાગીદાર. જે વ્યક્તિ ખાતરી આપતો હોય ને એ જ પૈસા આપશે. અને ખાતરી કોણ આપે છે? યુસુફ અને હારૂન. તો પૈસા પણ કોણ આપશે? યુસુફ અને હારૂન. તો હવે કેટલા પૈસા આપશે? તો કે ભાઈ કોડાવાલા પાસે છે, લખ નાખીએ પહેલાં એમ, કોડાવાલાને મળવાપાત્ર રકમ. કોડાવાલાને કેટલી મળવાનું કીધું હતું? તો ક્યાં રહ્યું? કેટલી મળવાનું કીધું હતું? 36,000. ચાલો, કોડાવાલાને કેટલી મળવાપાત્ર રકમ હતી? 36,000. હવે કોડાવાલાને કેટલી રકમ મળી ગઈ? તો કંઈ લખશું આપણે મળેલ રકમ. કેટલી રકમ મળી ગઈ કોડાવાલાને? જોવો જી, 30,000. તો કેટલા બાકી છે? 6,000 રૂપિયા. આ શું છે? મળવાની બાકી. હવે આ રકમ છે એ આપશે કોણ? તો કે યુસુફ અને હારૂન. હવે કોણ કેટલી રકમ આપશે? તો તમે જોઈને કહેશો, સાહેબ યુસુફને 90,000 મળે છે, હારૂનને કેટલા મળે છે? 60,000. તો ભાઈ 90,000 વાળો આપશે. પણ એવું નથી. શા માટે એવું નથી? ખાતરી કોણે આપી છે? બે વ્યક્તિએ. તો આપશે કોણ? બે વ્યક્તિ. પણ કોણ કેટલા આપશે? તો કે એ આપણને ખ્યાલ છે નહીં. જ્યારે પણ આપણને ખ્યાલ ન હોય ત્યારે બંને ભાગીદારો જે તે પોતાના નફા નુકસાન પ્રમાણમાં આપશે. તો કે 6,000 રૂપિયા કોણ આપશે?
તો કે યુસુફ અને હારૂન આપશે. કયા પ્રમાણમાં આપશે? તો કે એના નફા નુકસાનના પ્રમાણમાં. જોવો જી, યુસુફ અને હારૂન નફા નુકસાન પ્રમાણ કેટલું હતું? 3:2. સર 3:2 આવ્યું ક્યાંથી? તો કે ઉપરથી. જો અહીંયા આપણે ભાગ કોનો ગણવાનો ખાલી? હવે યુસુફ અને હારૂનનો, કોડાવાલાનો ભાગ લેવાનો નથી. શા માટે? તો કે કોડાવાલાને તો આપણે પૈસા આપવાના છે, તો એનો ભાગ લેવાનો નહીં. યુસુફ અને હારૂન પૈસા આપશે. કેટલા આપશે? 6,000 આપશે. બે વચ્ચે આપશે. કોણ કેટલા આપશે? ખબર નથી. તો કયા પ્રમાણમાં આપશે? નફા નુકસાનના પ્રમાણમાં. જોઈ લઈએ કેટલા આપશે એ. પહેલાં યુસુફ જોઈએ. તો યુસુફનો ભાગ કેટલો હતો? 3. કુલ ભાગ કેટલો છે અહીંયા? કુલ ભાગ કેટલો છે? 5. 3×5 ગુણ્યા કેટલા કરવાના? 6,000. બીજો કોણ છે? હારૂન. હારૂનનો ભાગ કેટલો હતો? 2×5 ગુણ્યા કેટલા? 6. ચાલો હવે દાખલો પૂરો કરી દઈએ. શું આવશે? તો કે 60,000 ગુણ્યા 3×5 કેટલા આવ્યા? સોરી, 6,000 છે. 6,000 ગુણ્યા 3×5 કેટલા આવ્યા? તો કે 3,600 રૂપિયા. 3,600 રૂપિયા કોણ આપશે? યુસુફ આપશે. કોને આપશે યુસુફ? હારૂનને આપશે. સોરી, કોડાવાલાને આપશે. અને હારૂન કેટલા આપશે? તો કે જોઈ લઈએ. 6,000 × 2×5 કેટલા છે? 24. જો આ બંનેનો સરવાળો કરો, 6,000 આવી જાય. હા, તો આપણને ખબર પડી ગઈ કે કોડાવાલાને આપણે કેટલા આપવાના છે? 36,000. આ 36,000માંથી 30,000 તો એને મળી ગયા છે, તો બાકી કેટલા વધ્યા? 6,000. આ 6,000 કોણ આપશે? યુસુફ અને હારૂન. કયા પ્રમાણમાં આપશે? પોતાના નફા નુકસાનના પ્રમાણમાં. હારૂનનો ભાગ ક્યારે લેવાનો? નહીં. તો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં ભાગ આપશે. તો બંને વ્યક્તિ કેટલા કેટલા આપશે? એક આપશે 3,600 અને એક આપશે 2,400. બરાબર. હવે આ 3,600 અને 2,400 યુસુફ અને હારૂન આપે તો એના પ્રમાણમાં છે જેને નફો મળેલો હતો 90,000 અને 60,000, એમાં ઘટાડો થાય કે વધારો થાય? તો કે સામાન્ય વસ્તુ છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ભાગમાંથી પૈસા આપવાના થાય તો એનો ભાગ ઘટે, વધે નહીં. શા માટે? કે મારી પાસે બરાબર 90,000 હતા, મારે 3,600 આપવાના થાય એમાંથી, તો મારી પાસે પૈસા ઘટે. આ શું થયા? આપ્યા. આ શું કર્યા હતા? આપણે આપ્યા હતા. બરાબર. તો હવે પૈસા આપણે આપી દીધા તો ભાગ ઘટશે. તો અહીંયા લખશું આપણે, ભાગીદારોને મળતી રકમ. જોઈ લઈએ આપણે. ચલો પેલો કોણ છે? યુસુફ. હવે યુસુફને છે પેલા રકમ કેટલી મળતી હતી? જુઓ જી, 90,000. લખશું આપણે 90,000 માઇનસ. માઇનસ શા માટે? તો કે યુસુફને પૈસા, યુસુફ છે કોને પૈસા આપશે? કોડાવાલાને. કેટલા પૈસા આપશે? 3,600. બરાબર. ગણતરી કરી નાખીએ આપણે. 90,000 − 3,600 કેટલા આવ્યા? 86,400. અહીંયા લખશું આપણે 86,400. ચાલો પહેલું આવી ગયું. હવે બીજો કોનો વારો આવી ગયો? તો કે હારૂનનો. તો કે હારૂન પાસે કેટલા પૈસા હતા પહેલાં? તો કે 60,000. એ કેટલા પૈસા આપશે? 2,400 રૂપિયા. તો કરી નાખી અહીંયા 60,000 − 2,400 કેટલા થયા? 57,600. કેટલા થયા? 57,600. આ બે ભાગીદારનું થયું. હજી કોણ ભાગીદાર છે? કોડાવાલા. તો અહીંયા લખશું આપણે કોડાવાલા. ચલો, કોડાવાલાને કેટલી રકમ મળશે? તો કે આપણે ખબર જ છે કોડાવાલાને કેટલી મળશે. કેટલી મળવાની હતી? 36,000. પહેલાં કોણ કેટલા મળ્યા હતા? 30,000. અને પછી કોને આપી? તો કે યુસુફે આપી અને હારૂને આપી હતી. તો કુલ કેટલા મળ્યા કોડાવાલાને? 36. એને ગણતરી કરવાની ખાસ જરૂર રહેતી નથી. તો આ પ્રમાણે આપણો દાખલો છે. એક થોડોક અટપટો છે, તમને જે બુકમાં આપેલો છે એના કરતાં થોડોક લેન્થ વધારે દીધી છે, સમજાઈ જાય એના માટે. અહીંયા બુકમાં જે આપેલો છે કોષ્ટક આપેલું છે, અને કોષ્ટક આપણે ખાલી 3 જ મેથડમાં યુઝ કરેલો હતો આપણે, તો એ આપણે આમાં કરવાનું નથી. રિપીટ કરી દઈએ દાખલો, ધ્યાનથી સાંભળવાનો છે. જોઈએ. યુસુફ, હારૂન અને કોડાવાલા 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળે એવી ખાતરી યુસુફ અને હારૂન દ્વારા અપાય છે. તારીખ 31/3/2016 રોજ પુરસ્તાવ વર્ષનો પેઢીનો નફો 18,000 છે. ભાગીદાર વચ્ચે નફાની ગણતરી કરો. સૌથી પહેલાં જ્યારે દાખલો પૂછાય, ખાતરી આપતો હોય એવો, ત્યારે સૌથી પહેલાં શું કરવાનું? એ નફાની વેચણી કરી દેવાની. જો નફાની વેચણી કયા પ્રમાણમાં કરવાની? નફા નુકસાનના પ્રમાણમાં. યુસુફ, હારૂન અને કોડાવાલા નફાની વેચણી કરી આપણે કેટલી કેટલી મળી? 90,000, 60,000 અને 30,000. ચાલો રકમ વેચાઈ ગઈ. હવે જોવાનું
કે ભાઈ કોને ખાતરી આપી આપણે, તો કે કોડાવાલાને ખાતરી આપેલી છે. કોડાવાલાને કેટલી ખાતરી આપી છે? 36,000. જો એને 36,000 મળશે તો કાંઈ પ્રશ્ન નથી, જો 36,000 નહીં મળે તો કોણ આપશે? તો કે જે રકમ વધે છે બાકી એ રકમ કોણ આપશે? યુસુફ અને હારું. કયા પ્રમાણમાં આપશે? પોતાના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. બરાબર, તો જોઈ લઈએ. કોડાલાલને મળવા પાત્ર રકમ કેટલી હતી? 36,000. એ એને મળવાના હતા, પણ એને મળ્યા કેટલા? 30,000. વૈધા કેટલા? 6,000. આ 6,000 કોણ આપશે? યુસુફ અને હારું. કયા પ્રમાણમાં આપશે? એના નફા નુકસાનના પ્રમાણમાં, 3:2 પ્રમાણમાં. તો 6,000 ને 3:2 વેચી દીધા આપણે, તો યુસુફ કેટલા આપશે? 3,600. અને હારૂન કેટલા આપશે? 2,400. બરાબર, તો હવે ઓકે, આ બે પોતાને જે રકમ મળી હતી એમાં પૈસા આપશે. તો ફાઇનલ જે નફો છે એ કેટલો મળશે? તો કે યુસુફને પહેલા નફો કેટલો મળતો હતો? 90,000. ક્યાંથી આવ્યા? ઉપરથી. 90,000 રકમ એને પહેલાં મળતી હતી. હવે એ રકમમાંથી એને કોડાવાલાને કેટલા આપવાના? 3,600 મેં કોડાવાલાને આપી દીધા. કેટલા મળશે યુસુફને હવે? 86,400. હારૂનને પણ એમ જ થશે, હારૂન પણ આપવાના છે. હારૂનને પહેલાં કેટલા મળતા હતા? 60,000. પોતાના નફામાંથી 2,400 કોને આપશે? એ તો કોડાવાલાને. વધશે કેટલા? 57,600. કોડાવાલાને કેટલી રકમ મળશે? તો કોડાવાલાને તો પૂરેપૂરી જ મળવાની છે. કેટલા? જેટલી ખાતરી આપી હતી એટલા. હવે અહીંયા તમે થોડુંક ફેરફારી કરી શકો છો. 30,000 એનો શું હતો? નફો પ્લસ ખાતરીના કેટલા મળ્યા? તો કે 6,000. આ રીતે કરી શકાય, પણ કરવાની કંઈ જરૂર ખાસ નથી. બરાબર, આ રીતે દાખલો તમારો 9મો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એક લેન્ધી દાખલો કહી શકાય એ પ્રમાણે. બરાબર, ધ્યાન રાખવું દાખલામાં ખાસ, IMP પણ કહી શકાશે. હવે એના પછીનો દાખલો શીખશું.